હાલ અમને દ્વારકાથી સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાંથી મળતી માહિતી મુજબ ઓખા દરિયામાં સંદિગ્ધ જહાજ ઝડપાયું છે. હાલ તો ઓખા કોસ્ટગાર્ડ દ્વારા સંદિગ્ધ જહાજ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. આ સંદિગ્ધ જહાજમાં મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ઓખા મરીન પોલીસ પણ આ મામલે સંદિગ્ધ જહાજની તપાસમાં કામે લાગી ગઈ છે. જહાજની વિગતો તમામ તપાસ બાદ જ સમગ્ર હકીકત બહાર આવશે તેવું લાગી રહ્યું છે. હાલ આ જહાજને ઓખા બંદર લાવી તેની તપાસ ઓખા બંદર પર જ ચાલી રહી છે. ઓખા પોલીસ સહિત ઓખા કોસ્ટગાર્ડ દ્વારા જહાજનું ઇન્ટોગ્રેશન ચાલુ કરવામાં આવ્યું છે. આ સંદિગ્ધ જહાજ ભારતનું જ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, પણ આ વિશે સાચી હકીકત પૂર્ણ તપાસ બાદ જ બહાર આવશે. અમે આપને ફરીથી જણાવી દઈએ કે હાલ જે દ્વારકાથી સમાચારો સામે આવી રહ્યા છે, જ્યાંથી મળતી માહિતી મુજબ ઓખા દરિયામાં એક સંદિગ્ધ જહાજ ઝડપાયું છે. હાલ તો ઓખા કોસ્ટ દ્વારા સંદિગ્ધ જહાજ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. સંદિગ્ધ જહાજ મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. સાથે જ ઓખા મરીન પોલીસ પણ આ મામલે સંદિગ્ધ જહાજની તપાસમાં કામે લાગી ગઈ છે. જહાજની વિગતો તમામ તપાસ બાદ જ હકીકત સામે આવશે તેવું લાગી રહ્યું છે. હાલ આ જહાજને ઓખા બંદર લાવી તેની તપાસ ઓખા બંદર પર જ ચાલી રહી છે. ઓખા પોલીસ સહિત ઓખા કોસ્ટગાર્ડ દ્વારા પણ જહાજનું ઇન્ટોગ્રેશન ચાલુ કરવામાં આવ્યું છે. સંદિગ્ધ જહાજ ભારતનું જ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, પણ આ વિશે સાચી હકીકત પૂર્ણ તપાસ બાદ જ બહાર આવશે.